મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજુલામાંથી. રાજુલાની કેલોરેક્સ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક બાળકને ઢોર માર માર્યો છે. પરમ ભારથી દર્શન ભારથી ગોસ્વામી, જેની ઉંમર વર્ષે 8, જે ધોરણ 3માં અભ્યાસ કરતો નાનો બાળક, જેને ઢોર માર મારવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલ રાજુલામાં હાલ તો આ બાળકને સારવાર માટે લાવ્યો છે. આ મારની વાત બહાર ન આવે તે માટે પ્રિન્સિપલે નાના બાળકને ચોકલેટની લાલચ આપી અને ચૂપ રહેવાનું કીધું. કોઈને કહીશ તો પોલીસ તે બોલાવીને પકડાવી દઈશ, તેવું કહીને બાળકને ડરાવવાનો પ્રયાસ કર્યો. નાના બાળકને એટલી હદે માર્યો કે જમણી સાઈડના કાનમાં બાળકને સંભળાતું બંધ થઈ ગયું છે. હાલ તો તે રાજુલા સારવાર લઈ રહ્યું છે. આ બાબતે પોલીસે જાણ કરતાં રાજુલા પોલીસ રાજુલા સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત ઘટનાની જાણ NSUIના પ્રમુખ રવિભાઈને થતાં રવિભાઈ તેમજ સમગ્ર મિત્રો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. સવારે 11 વાગ્યા બાળકને ઢોર માર માર્યો હતો. 2 વાગે રજા પડી ત્યારે બાળકે પોતાના વાલીને જાણ કરી. કેલોરેક સ્કૂલ રાજુલા અવારનવાર આવી ઘટનાઓના કારણે ચકડોળે ચડી રહી છે, ત્યારે સત્ય શું છે તે બાબતે તો હાલ રાજુલા પોલીસ તપાસ કરશે. ઉપરોક્ત બાબતે વાલી મંડળમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, એ તેવું હોસ્પિટલમાંથી જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ NSUIના પ્રમુખ રવિભાઈને થતાં રવિભાઈ તેમજ સમગ્ર મિત્રો હોસ્પિટલે દોડી આવ્યા હતા. રાજુલાની કેલોરેક સ્કૂલ કે જેમાં આ ઘટના બનવા પામી છે, છોકરાને માર માર્યો હતો, 5 ધોલ ઉમેરી હતી અને છોકરાનો ગાલ ખોજી ગયો હતો અને નાનો છોકરો હતો. પછી એના વાલી હોસ્પિટલે લઈને આવ્યા અને મને જાણ થઈ કે હોસ્પિટલે લઈને આવ્યા છીએ, એટલે એમણે FIR કરી છે મેડમ માથે. અને રવિભાઈ, આ કેલોરોક સ્કૂલ છે, મારા ખ્યાલથી ઘણી વખત અવારનવાર આવી રીતે ચકજાના ચોકડળો ચડેલી છે, તો આ બાબતે તમારું શું કહેવું છે? આમ અવારનવાર બધા છોકરાઓને મારે જ છે અને અંદરો અંદર સમાધાન થઈ જાય છે. આવું કોઈ વાલી છે નહીં કે જે એમની સામે બોલી શકે છે. આવા અમુક જ વાલી છે જેમની સામે ફરિયાદ કરી શકે છે, બાકી તો એ અંદરો અંદર સમાધાન કરાવીને બતાવી દે.